जगतजननी माँ अंबाना धाम तरीके तमने कदाच अंबाजी मंदिरनो ज ख्याल हशे, परंतु सुप्रसिद्ध यात्राधामनी साथे साथे बनासकांठा जिल्लामां अन्य एक अंबाजी मंदिर आवेलू छे। अने आ मंदिरमां माताजीनी जे मूर्ति छे ते मूर्ति सोलंकी युगनी होवाना पुरावा पण सामे आव्या छे। अरावलीनी गिरिमाळामां बिराजमान आ अंबाजी मंदिर एकदम अंतरियाळ विस्तारमां आवेलू छे अने भव्य भूतकाळ धरावे छे। कहेवाय छे कि राजस्थानना आबरोडथी सिद्धपुर सुधीनो विस्तार प्राचीन समयमां चंद्रावती नगरी तरीके ओळखातो हतो अने हजु पण आ विस्तारमां अनेक अवशेषो आ प्राचीन अने समृद्ध नगरीना अस्तित्वनी याद करावे छे। त्यारे आ विस्तारमां एक एवुं मंदिर आवेलुं छे कि तेमां रहेली मूर्तिओ लगभग 1150 वर्ष पहेलानी छे अने आजे पण आ मंदिरमां बिराजमान छे। भक्तों आ अंतरियाळ विस्तारमां आवेला मंदिरे पहोंची अने धन्यता अनुभवे छे। वात छे बनासकांठा जिल्लामां आवेला अमीरगढ़ तालुकाना खूणिया गामनी। खूणिया गाम एकदम अंतरियाळ गाम छे अने जंगलोनी वच्चे आवेलुं गाम छे। शहेरी जीवनथी दूर आवेला आ गाममां आवेलुं छे माँ अंबानुं एक प्राचीन मंदिर। वर्तमान समयमां तो आ मंदिरनो इतिहास मात्र 78 वर्षनो छे, परंतु मंदिर में जो मूर्तिओ राखवामां आवेली छे ते मूर्तिओ लगभग 1150 वर्षनी छे। 78 वर्ष पहला आ जंगल विस्तार में वांसना ठेका चालता हता अने ते समय नजीक में आवेला धनपुरा गामना एक व्यक्ति ने माताजीए सपना में आवीने आ विस्तार में मूर्ति डटायेली होवानुं जणाव्युं हतुं, जेथी आ व्यक्तिए अहीं चालता वांसना ठेकेदारों ने आ घटनानी जाण करी हती। તે સમયે આ વિસ્તાર નવાબી શાસનના અંડરમાં આવતો હતો અને પાલનપુરની રિયાસતના નવાબ તાલે મોહમ્મદ હતા। વાંસના ઠેકેદારોએ આ ઘટનાની જાણ નવાબ તાલે મોહમ્મદને કરતા તાલે મોહમ્મદે અહીં ખોદકામ કરવાની મંજૂરી આપી અને જણાવ્યું કે જો મૂર્તિઓ નીકળશે તો તે પોતે અહીં જ મંદિર બાંધવા માટે દાન કરશે। અને ત્યારબાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું તો એક પછી એક એમ પાંચ મૂર્તિઓ મળી આવી। આ પાંચેય મૂર્તિઓ અખંડ હતી, એટલે કે ખંડિત થયા વિનાની હતી અને મૂર્તિઓની સાથે સાથે એક શિલાલેખ પણ મળી આવ્યો હતો। આ શિલાલેખ પર મૂર્તિઓ સંવત 912માં બનાવી હોવાનું લખાણ પણ મળી આવ્યું હતું અને બાદમાં પુરાતત્વ વિભાગે પણ આ મૂર્તિઓ સોલંકી વંશ દરમિયાન બનેલી હોવાની ખાતરી કરી હતી। આ વિસ્તારમાંથી મૂર્તિઓ મળી આવ્યા બાદ અહીં નાની ડેરી બનાવીને માતાજીની સ્થાપના કરવામાં આવી અને સમય જતાં અહીં લોકો પૂજા અર્ચના કરવા લાગ્યા। આ મંદિરમાં છેલ્લા 36 વર્ષથી પૂજા કરતા હરિદાસ શાસ્ત્રી જણાવી રહ્યા છે કે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે અને આ મંદિર પર વર્ષ દરમિયાન 5 મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ આદ્યશક્તિ અષ્ટભુજા અંબાજી મંદિર ખૂણિયા ગામમાં આવેલું છે, અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના એક અંતરિયાળ ગામની અંદર આ મંદિર આવેલું છે અને આ મૂર્તિઓનો ઇતિહાસ લગભગ 1150 વર્ષ જૂનું બતાવે છે કે આજથી લગભગ 78 વર્ષ પહેલાં અહીંયાના જે એક આદિવાસી ભાઈ સતરાજી કેસરાજી નામ કરીને હતા એને અને આ બનાજી કોળી જે ધનપુરાના હતા એ આ ભાઈ ભગત હતા, એમને સપનું આવતું વારા કરીએ તો અહીંયા એક બોમ્બુ કોન્ટ્રાક્ટર હમતલાલ ચકુદાસ પડિયા જે વાંસના ઠેકેદાર હતા એ લોકોને આ વાત કરી કે ભાઈ આવી રીતે અમારે અહીંયા અમને સપનું આવે છે અને આ ટેકરો છે એની અંદર મૂર્તિઓ છે કે એટલે આ વાત પછી આ પાલનપુર નવાબ સાહેબને અમને વાત કરી કે ભાઈ આ અહીંયા મૂર્તિઓનો આભાસ આ લોકોને થાય છે તો નવાબ સાહેબે કીધું ભાઈ જો મૂર્તિઓ નીકળે તમે મંદિર બનાવજો ને તમે એનો જીર્ણોદ્ધાર કરાવજો જે કંઈ આ લોકો ખોદકામ કર્યો તો 5 મૂર્તિઓ ખંડિત વગરની નીકળી મૂર્તિઓ। એક મૂર્તિ નીકળી એટલે અષ્ટભુજા અંબિકા મહિષાસુર મર્દિની, એક ગંગા માઈની મૂર્તિ, શંકરપાળનું સંપૂર્ણ પરિવાર, એના હનુમાનજી મહારાજ, મા કાળી મંદિર, આ 5 મૂર્તિઓનો ઇતિહાસ અહીંયા બતાવે છે। આપણે પુરાતત્વ વિભાગની અંદર એની જે એન્ટ્રી કરાવી તો એ વખતે એ લોકો એમ કહેવાનું છે કે આ સોલંકી યુગનો કારીગરી છે એટલે સોલંકી યુગનો 1150 વર્ષ જૂનો ઇતિહાસ લગભગ છે, તો એનો શિલાલેખ નીકળે 912 તો 912ના હિસાબે 1150 વર્ષ થાય છે, સોલંકી યુગનો ઇતિહાસના હિસાબે 1150 વર્ષ થાય છે। આ એવી રીતેનો આનો મંદિરનો અહીંયા 12 મહિનાની અંદર મા ભગવતીની કૃપાથી લોકોના સહયોગથી 5 પ્રસંગ કરીએ છીએ, લાભ પાંચમનો અન્નકૂટ ભરીએ છીએ માતાજીને હર વર્ષે, ચૈત્ર મહિનામાં 14 પૂનમનો આદિવાસીઓનો 2 દિવસનો મેળો ભરાય છે અને
જે શ્રાવણ મહિનામાં ને ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં હવન થાય છે અને બધું ભોજનનો પ્રસાદ કરીએ છીએ. પછી આ શ્રાવણ મહિના અખળ શ્રાવણ મહિનામાં બીલીપત્રનો 1.25 લાખ બીલીનો શંકર ભગવાનનો અભિષેક થાય છે. આખો મહિનો કાર્યક્રમ કરી પૂર્ણાતિને દિવસે હવન કરી, હવન કર્યા પછી છોકરા જમાડવા ઘરે કામ કરીએ છીએ. આ લગભગ હું મને અહીંયા 34 વર્ષ થઈ ગયા છે. આ 34 વર્ષથી આ પરિપાટી ચાલે છે. આ એરિયામાં શિક્ષાનો થોડો અભાવ હતો તો એની અંદર ગવર્મેન્ટમાં થોડી રજૂઆત કરીને 8મા ધોરણ સુધીની આ સ્કૂલ લાવી, સામે જો જમીન આપણા મંદિરની જમીન આપીને એમને સ્કૂલ બનાવી છે. એણે અહીંયા પણ 20-22 છોકરા આદિવાસીને રખાઈને અમે તૈયાર કર્યા છે. ખૂણિયા ગામ નજીક આવેલા અંબાજી મંદિરની મૂર્તિઓ ખોદકામ દરમિયાન મળી આવી છે, ત્યારે આ મૂર્તિઓને કેમ દાટવામાં આવી હશે તે અંગે પૂજારી જણાવી રહ્યા છે કે ભારતમાં જ્યારે ઇસ્લામ આક્રાંતાઓ પ્રવેશ કર્યો ત્યારે હિન્દુ મંદિરોને ખંડિત કરી રહ્યા હતા, જેથી માતાજીની મૂર્તિઓ ખંડિત ના થાય તે માટે જે તે સમયના ભક્તોએ આ મૂર્તિઓને જંગલમાં પહોંચીને જમીનમાં ખાડો ખોદીને છુપાવી દીધી હતી. મુખ્ય કારણ કે એક વખતે લગભગ જે મુસલમાની આક્રાંતાઓ જે હિસાબે આ મૂર્તિઓ આપણે હિન્દુ સંસ્કૃતિની મૂર્તિઓ તોડતા હતા, તો એ સમયની અંદર આપણા જે વડીલો કંઈક પણ ભાઈઓ હતા સનાતની ભાઈઓ, એ લોકોને એમ ખ્યાલ આવ્યો કે આ અંતરિયાળ વિસ્તાર છે તો એની અંદર આપણે આ મૂર્તિઓ દાટી દઈએ, અહીંયા કોઈ આવશે નહીં. એ તે સમયની અંદર આ લોકોએ આ મૂર્તિઓ દાટી હશે એવું બધું લોકવાયકાના હિસાબે ગણાય છે. તો એના પછી 2000ની સાલે એટલે 78 વર્ષ પહેલાં આ સપનું લોકોને આવ્યો, એ વાત સત્ય હકીકત છે. આ મૂર્તિ નીકળેલી સ્વયંભૂ પ્રગટ મૂર્તિ થયેલી છે, અહીંયા કોઈ સ્થાપના કરેલી નથી. ત્યાંનો અમે આ બધી આજુબાજુના વિસ્તારની અંદર બધી ઘણી ખોજ કરી છે. આ સંદ્રાવતી નગરીનો જ ભાગ કહેવાય છે એક પ્રકારનો, સમજીએ. ત્યાં ઘણી અલૌકિક જગ્યાઓ છે. તમે ક્યાંક પોતાનો સમય મળે તો તમે પધારજો. એક રૂપેણ માતા ગુફાની અંદર મૂર્તિ બનાવેલી છે, રૂપેણ માતાના, એની અંદર પ્રકાશ નીકળે છે. 25 માણસો બેવી ગુફા છે, મૂર્તિ છે, મૂર્તિમાંથી પ્રકાશ નીકળે. આજની તારીખમાં સામે ભેરો બેઠેલો છે એ સૌથી મોટામાં મોટું કે આટલી ઊંચાઈ ઉપર પહાડની અંદર પાણી ઉભરાય છે. અલૌકિક જગ્યાઓ છે આ બધા, અલૌકિક જગ્યાઓ છે બધા. તમે આવશો, તમે દેખશો, તમને લાગશે કે ના વાસ્તવમાં હકીકતમાં કંઈક છે. આપણે સનાતન સંસ્કૃતિની અંદર અલૌકિક વસ્તુઓ બનેલી છે. ત્યાં દૂધેશ્વર ભગવાનનું મંદિર છે, દૂધ જેવા પાણીનો અભિષેક થાય છે, જેવી રીતે બાલારામમાં થાય છે એવી રીતે અહીંયા થાય છે. પણ એ સેક ઊંચાઈ ઉપર છે, 4 કલાક રસ્તો છે પહાડ ઉપર જવાનો. હવે આટલા ઊંચાઈ ઉપર પહાડ ઉપર પેલો દૂધ જેવો પાણીનો અભિષેક થાય, નવાઈની વાત છે કે નહીં? આજે રૂપેણ માતાની અંદર એને આ ગુફા છે, ગુફાની આગળ પાણી ઉભરાય છે, એક બાલટી ડૂબાય એવો ખાડો છે, એમાં પાણી આવે છે, બહાર આગળ જઈને લોપ થઈ જાય છે. એનો આખો અમે તો આખી વિડીયો બનાવી લાવ્યા છે. પ્રકૃતિના ખોળામાં સ્થાપિત થયેલા આ મંદિર પર દૂર દૂરથી ભક્તો તેમની આસ્થાને લઈ દર્શન કરવા માટે આવે છે અને આ મંદિર પર પહોંચ્યા બાદ ભક્તોને શાંતિની અનુભૂતિ થતા હોવાનું જણાવી રહ્યા છે. અમે નાનપણથી અહીંયા આવીએ છીએ, અમારા ફાધર પણ અહીંયા સેવા કરતા હતા. અહીંયા આજુબાજુના ગામમાંથી બી ભક્તો અહીંયા સારા એવા સેવામાં આવે છે અને આટલા એરિયામાં શ્રદ્ધાનું એક સારું એવું કેન્દ્ર છે. આ માતાજીની સેવા પૂજા થાય છે, પ્લસ વર્ષમાં અહીંયા ચૈત્ર નવરાત્રિ પછી અન્નકૂટ ભરાય છે. લાભ પંચમે શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનાની પૂજા ચાલે છે. ઘણી બધી બીજી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીંયા હોય છે. આજુબાજુના ગામમાં જે ખેડૂતર છે, ધનપુરા છે, અમીરગઢ છે, ત્યાંથી સારા એવા ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને થોડો વિકાસ બી થયો છે. બાપુજીની સેવા બહુ સારી છે અત્યારે. હેલો, અંબેમાંથી છે, હું પીનલ પટેલ વાત કરું છું. પાલનપુર સિટીમાં મંદિર આવેલું છે, નાના એવા ગામમાં. પ્રકૃતિના ખોળામાં આવેલા મંદિરની આસપાસનું વાતાવરણ રળિયામણું છે અને માનવ વસવાટથી દૂર હોવાનું લીધે આ પ્રાચીન મંદિર પર ભક્તો પણ ખૂબ જ ઓછા જોવા મળે છે અને તેના લીધે આ મંદિરનું પ્રાકૃતિક સૌંદર્ય હજુ પણ જળવાઈ રહ્યું છે. ત્યારે જો તમે પણ પ્રકૃતિ પ્રેમી છો તો તમારે પણ એકવાર જરૂર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં એવા ઘણા સ્થળો આવેલા છે જે લોકોના હોશ ઉડાવી નાખે. આ જિલ્લામાં આવેલી પ્રાચીન જગ્યાઓની તમે મુલાકાત લેશો ત્યારે ખ્યાલ આવશે કે આ બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ ઇતિહાસ હતો.
વાત છે અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખૂણિયા ગામની. ત્યારે સૌથી પહેલાં પર્વતની તળેટી ઉપર એક પ્રાચીન અંબેમાનું મંદિર નજરે પડ્યું હતું. આ મંદિરે જ્યારે મુલાકાત લીધી ત્યારે આ મંદિરમાં જે મૂર્તિઓ રાખવામાં આવી હતી તે મૂર્તિઓ લગભગ 1150 વર્ષ પ્રાચીન હોવાનું અહીંના પૂજારી જણાવી રહ્યા છે. અહીંના પૂજારીનું માનીએ તો તેમનું કહેવું છે કે આ મૂર્તિઓ લગભગ 78 વર્ષ પહેલાં ખોદકામ દરમિયાન સ્વયંભૂ રીતે મળી આવી હતી. આ ગામના જ કેટલાક લોકોને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અહીં માતાજીની મૂર્તિઓ લટાયેલી છે. ત્યારબાદ આ અહીં આ સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું અને તેમાંથી ખંડિત થયા વગરની મૂર્તિઓ મળી આવી હતી. ત્યારબાદ મંદિરના પૂજારીઓ દ્વારા આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગમાં પણ તપાસ કરાવી તો પુરાતત્વ વિભાગે પણ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ સોલંકી વંશની હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત મૂર્તિઓની સાથે સાથે એક શિલાલેખ પણ મળી આવ્યો છે. એ શિલાલેખની અંદર આ મૂર્તિઓ સંવત 912ની હોવાનું જાણવા મળી રહ્યું છે.